जैसे कृष्ण हवे अपने यंत्रित आकृति वाले पीछे अने एनी अंदर आकृति मां एक्स अया जहाँ पर आकृति मां एक्स से तेरु माप अपने सोधवानु छे तो अया आकृति मां चतुष्कोण आयो छे एक पचास अंश से एक सौ तीस अंश से एक सौ बीस अंश से चौथा खूणा माप सोधवानु छे तो अपने आगर सीखी गया के चतुष्कोण ना चारे खूणा नो सरवाड़ो કેટલો થાય સરવાળો બરાબર 360 ઈ આપણે આગળ સાબિત કરી લીધું તો એના અલગ અલગ ખૂણામાં વાયપા છે તો 50 અંશ વત્તા 130 અંશ વત્તા 120 અંશ વત્તા x બરાબર 360 હવે આપણે આ બધાનો સરવાળો કરીએ 0 2 ને 3 5 ને 5 10 વધી 1 1 ને 2 2 ને 3 વત્તા x बराबर 360 तो x बराबर अब आप आकर सीधी गया चल एक बाजू अचल अचल एक बाजू कर रखिए तो 360 माती 300 जाए એટલે ચોથા ખૂણાનું માપ એટલે કે x છે એ કેટલા અંશનો હોય તો કે 60 અંશનો હોય હવે અહીંયા તમે જોઈ શકો છો બીજી આકૃતિમાં બે ખૂણાના માપ આપ્યો છે ત્રીજું x પણ ચોથા ખૂણામાં તમને કઈ નિશાની નથી પણ આ જે નિશાની છે એ કાટખૂણાની નિશાની છે હંમેશા પાસ પાસે આ એનો બહિષ્કોણ છે તો બહિષ્કોણ અને તેના અંતર સમકોણ છે એ એકબીજાના પૂરક હોય પૂરક હોય એટલે એનો સરવાળો કેટલો હોય તો કે 180 હવે 180 માંથી એક ખૂણો અહીંયા તમને કાટખૂણાની નિશાની બતાવી છે તો આ પણ કાટખૂણો જ હોય કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો થાય તો આપણને ત્રણ ખૂણાના માપ મળી ગયા તો અહીંયા આપણે એમ લખી શકીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો बराबर 360 હવે તમને ખ્યાલ છે કે x 70 60 90 બરાબર 360 શું કામ તો કે આપણ આપણે બેઝ પણ 90 નો આવ્યો છે એટલે અંતર સમકોણ પણ 90 નો થાય તો x નો સરવાળો કરીએ તો 6 6 12 ને 0 6 2 જાય તો 4 3 2 જાય તો 1 ચોથો ખૂણો છે આપણને x છે એ 140 અંશનો મળશે ત્યાર પછી આપણને આવ્યો છે પંચકોણ હવે પંચકોણ આ તમે જે નિશાની કરી છે એ નિશાની શું છે તો કે તેની પાંચેય બાજુના માપ સરખા છે પાંચેય બાજુના માપ સરખા છે એનો મતલબ એ શું છે તો કે નિયમિત પંચકોણ છે નિયમિત બહુકોણ છે નિયમિત બહુકોણ છે હવે નિયમિત બહુકોણ હોય એટલે જેટલી બાજુ છે એ કહેવાય તો પાંચ બાજુ છે એટલે પંચકોણ કહેવાય તો એની પાંચે બાજુના માપ સરખા છે એનો મતલબ એવો કે પાંચે ખૂણાના માપ પણ સરખા હોય તો આપણે એના અંદરના ખૂણાનો સરવાળો તો પંચકોણના અંદરના બધા જ ખૂણાનો સરવાળો બરાબર શું થશે n માઇનસ 2 ગુણ્યા 180 તો 3 ગુણ્યા 180 તો 540 એટલે કે બધા જ ખૂણાનો સરવાળો 540 છે હવે એક બાજુનું માપ x એક ખૂણાનું માપ x છે એટલે પાંચે ખૂણા x થશે તો પાંચે x વત્તા x વત્તા x એ રીતે પાંચ વાર આપણે કરીએ તો શું થયું 1 2 3 4 5 બરાબર 540 તો 5x બરાબર 540 તો x બરાબર 540 ના છેદમાં 5 5 એકા 5 0 5 એકા 40 તો દરેક ખૂણાનું માપ 180 અંશ હોય તો પંચકોણ નિયમિત પંચકોણ માં દરેક
108 अंश ना मापनो होय। આવી રીતે આપણે અલગ અલગ આકૃતિના ખૂણાના માપ શોધી શકીએ। હવે તમે અહીં આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો કે છે પંચકોણ, બે એક્સ આપ્યા છે, અહીંયા તમને બહિષ્કોણના માપ આપ્યા છે, આ બે અંદરના જે ખૂણા છે એટલે કે અંતઃકોણના માપ આપ્યા નથી। તો તમારે અંતઃકોણના માપ શોધવા પડશે। તો અંતઃકોણ છે ઈ બહિષ્કોણ સાથે પૂરક કોણ રચે, એટલે આપણે એક ખૂણાનું માપ શોધીએ તો શું થશે કે અંતઃકોણનું માપ શું થશે, તો કે અંતઃકોણ 180 માઇનસ 70 એટલે એક અંતઃકોણ થશે 110 અંશનો, એટલે કે આ ખૂણો છે એ 110 અંશનો થશે। જ્યારે બીજો ખૂણો થશે 180 માંથી બાદ કરીએ 60 તો 120 અંશ, એટલે કે બંને અંતઃકોણો એક 110 અંશનો એક 120 અંશનો। હવે તમે જોઈ શકો છો કે 1 2 અને 3 ખૂણાના માપ પડી ગયા, હવે x કેટલા છે 2, તો આપણે પહેલા પંચકોણના અંદરના ખૂણાના માપનો સરવાળો, તો પંચકોણના અંદરના સૂત્ર આપણે અગાઉ શીખી ગયા n માઇનસ 2 ગુણ્યા 180, પંચકોણ છે એટલે n બરાબર 5 લેવાના, 5 માઇનસ 2 તો 3 ગુણ્યા 180 તો 18 કેરીને 54 540 અંશ અંદરના ખૂણાના માપનો સરવાળો થયો। તો હવે આપણને પંચકોણના જે ખૂણા આપ્યા છે તો 30 વત્તા x વત્તા 110 વત્તા 120 વત્તા x 1 2 3 4 5 અને બધાયનો સરવાળો કેટલો 540। હવે કેટલા x છે તો કે 2x। હવે 30 અને 110 એટલે 140 થયા, 140 અને 120 બરાબર 260 બરાબર 540, તો 2x બરાબર 540 260 આ જશે તો માઇનસ થઈ જશે એટલે 2x બરાબર, તો અહીંયાથી 0 8 ને 6 14 3 4 4 માંથી બે જાય તો 2 એટલે કે 2x બરાબર 280। તો હવે આપણે x બરાબર બંને બાજુ 2 વડે ભાગીએ તો 280 ના છેદમાં 2 તો 14 28 એટલે કે જે x છે એનું માપ 140 140 અંશના બંને ખૂણાના માપ હોય। તો આવી રીતે આપણે x નું માપ શોધતા શીખ્યા। આગળ આપણે અંદરના ખૂણાના માપ એટલે કે અંતઃકોણના માપ શોધ્યા। હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બહારનો ખૂણો x આપ્યો છે, અહીંયા y આપ્યો છે, અહીંયા ઝેડ આપ્યો છે, એટલે આ બધા ખૂણા છે એ શું છે તો કે બહિષ્કોણો છે। હવે બહિષ્કોણ આપણે આકૃતિમાં શું શોધવાનું છે, ત્રણેય બહિષ્કોણોનો સરવાળો। તો સૌથી પહેલા મારે અહીંયા 30 અંશ છે, અહીંયા 90 અંશ છે, તો મારે શોધવું હોય તો 90 અંશ છે તો 90 અંશ એ અંદરનો ખૂણો છે અને x છે એ બહારનો ખૂણો છે એટલે કે બહિષ્કોણ છે, પોતે એના અંતઃસમૂહ કોણ સાથે રૈખિક કોણ છે, એટલે હું અહીં લખી શકું કે x વત્તા 90 બરાબર 180 રૈખિક જોડના ખૂણા। તો x બરાબર 180 માઇનસ 90 તો x બરાબર આપણને શું મળ્યું 90 અંશ મળ્યા। ત્યાર પછી આ જ વસ્તુ z સાથે કરીએ તો શું થશે, z વત્તા 30 બરાબર 180 તો એ પણ શું થયા રૈખિક જોડ રચે છે, તો z બરાબર 180 માઇનસ 30 તો z બરાબર 150 અંશ। હવે મને અહીંયા ત્રીજો ખૂણો નથી, હવે ત્રીજો ખૂણો નથી એટલે પહેલા તો ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 180, તો અહીંયા લખું કે
त्रिकोण ना त्रणे खूणा नो सरवाळो बराबर 180। तो 90 वत्ता 30 वत्ता अहीं आपणे कोई पण माप आपी दईए, मानी लो ए आपी दऊं छुं, बराबर 180। तो 1 90 30 120 बराबर 180। तो ए बराबर 180 माइनस 120 ए बराबर 60 આવશે। હવે દાખલો બીજી રીતે પણ લખ, કેવી રીતે? તો આ બહિષ્કોણ છે, બહિષ્કોણનો માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું થાય। તો આના અંતઃસમૂહ કોણ કેટલા થાય? તો કે આ 90 વત્તા 30 એમ પણ આપણે કહી શકીએ। તો આ ખૂણો 120 અંશનો થાય અને આ આની સાથે રેખીય જોડ રચે। તો 180 માંથી 120 બાદ કરો તો એ બરાબર 60 આપણને મળી ગયા। તો આપણે બે રીતે આ દાખલો ગણી શકીએ છીએ। તો હવે હું અહીંયા લખી શકું છું કે y બરાબર x વત્તા z અથવા તો 90 વત્તા 30 અંતઃસમૂહ કોણનો સરવાળો। તો y બરાબર 120 આવશે। હવે ત્રણેયનો સરવાળો કે x વત્તા y વત્તા z, તો x ની વેલ્યુ આપણને કેટલી મળી? તો કે x બરાબર આપણને મળ્યા 90, y બરાબર કેટલા મળ્યા? તો કે y બરાબર 120 અને z બરાબર આપણને મળ્યા 150 150
सो तो आ पण शुं थया रैखिक जोड। त्यार पछी त्रीजो झेड, तो झेड वत्ता साइट बराबर 180, तो ए पण शुं थयुं रैखिक जोड। तो झेड बराबर 180 माइनस साइट, तो झेड बराबर आपणे मळशे 120। અને ચોથો a બરાબર આપણે મેળવો, a બરાબર શું મેળવો 100, તો આપણે અહીંયા લખશું w વત્તા 100 બરાબર 180, તો આ પણ રૈખિક જોડ જ રચે છે। તો w બરાબર 180 માઈનસ 100, તો w બરાબર 80 અંશ। તો હવે આપણે શું શોધવાનું છે, તો કે x વત્તા y વત્તા z w એટલે કે બધા જ વરિષ્ઠોનો સરવાળો, તો x બરાબર છે 60, પછી y બરાબર છે 100, z બરાબર છે 120 અને ચોથો ખૂણો છે આ બરાબર 180। તો 60 વત્તા 100 160, 160 ને 120, 180 ને 280 અને વત્તા 80 બરાબર 360। તો આપણે અગાઉ શીખા કે બધા જ બહુકોણના સરવાળો 360 અંશ થાય છે।